ડોક્ટર સાહેબ આંબેડકરે કહ્યું છે આ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે આપને જો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો ડોક્ટર સાહેબ આંબેડકરે કહ્યું છે માત્ર રાજકીય લોકશાહીથી સંતોષ માનવો જોઈએ નહીં આપણે આપણી રાજકીય લોકશાહીને સામાજિક લોકશાહી પણ બનાવવી જોઈએ રાજકીય લોકશાહીના પાયામાં સામાજિક લોકશાહી રહેલી ન હોય તો રાજકીય લોકશાહી ચાલી શકે નહીં સામાજિક લોકશાહી એટલે શું એનો અર્થ એટલે જીવન જીવવાની એક રીત જે સ્વતંત્રતા સમાનતા બંધુત્વના સિદ્ધાંતોને જીવનના સિદ્ધાંત તરીકે સ્વીકારે આ સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતોને ત્રિત્વમાં અલગ અલગ બાબત તરીકે ગણવા જોઈએ નહીં તેઓ ત્રિત્વનું ઐક્ય એવા અર્થમાં રચે છે કે એકમાંથી બીજાને છૂટું પાડવું એટલે લોકશાહીનો મૂળ હેતુ જ નિષ્ફળ બનાવવો સ્વતંત્રતાને સમાનતાથી અલગ પાડી શકાય નહીં સમાનતાને સ્વતંત્રતાથી અલગ પાડી શકાય નહીં સ્વતંત્રતા અને સમાનતાને બંધુત્વથી અલગ પાડી શકાય નહીં સમાનતા વિના સ્વતંત્રતા ઘણાની ઉપર થોડાની સર્વોપરિતા ઉત્પન્ન કરશે સ્વતંત્રતા વિનાની સમાનતા વ્યક્તિગત પહેલને મારી નાખશે બંધુત્વ વિના સ્વતંત્રતા અને સમાનતા વસ્તુઓનો કુદરતી માર્ગ બની શકે નહીં એનો અમલ કરવા કાયદાકીય બળ પ્રયોગની જરૂર પડશે ભારતીય સમાજમાં તેનો સંપૂર્ણ અભાવ છે એ હકીકત સ્વીકારીને આપણે શરૂઆત કરવી જોઈએ એમાંની એક છે સમાનતા ડૉક્ટર સાહેબે આ વાક્યો પચીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે બંધારણ દેશને સમર્પિત કરતી વખતે કહ્યા હતા